સરદાર પટેલ વિદ્યા ભવન ધોરણ 11 ના વિડિયો લેક્ચર માં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતીના પાઠ્યપુસ્તકનું નવમું કાવ્ય ચક્રવાત મિથુન, કવિ કાંત. અને ગયા વિડિયો લેક્ચર માં આપણે જોયું છે કે થોડીક સમજૂતી ગયા વિડિયો લેક્ચર ની લઈને પછી આગળ જશું. અસર સુંદર રંગની અદ્ભુત વાતાવરણ દેખાઈ રહ્યું છે. સૂર્યના કિરણ ઉપર જઈ રહ્યા છે, પછી ઉંદર ખીણની અંદર સૂર્યના કિરણો જઈ રહ્યા છે. ચક્રવાતી શાખાઓમાં છુપાય છે અને ચક્રવાત એ શાખાઓમાં છુપાયેલી ચક્રવાતીને શોધી કાઢે છે અને પછી પ્રસન્ન થાય છે. ચક્રવાત અને ચક્રવાતી એકબીજાની ચાંચમાં ચાંચ પરોવે છે, પક્ષને પક્ષમાં લે, પાંખને પાંખમાં લે છે અને પછી મુગ્ધતા અવસ્થામાં દંપતી કંઈક કંઈક એવી ક્રીડાઓ કરે છે. બે ચરણો થકી જે જોડાયેલા બે ચરણો છે એ ચરણો થકી બે પક્ષીઓ આકાશમાં ઉડે છે અને પછી પવનના વેગથી નીચે ઊંડાણમાં ઉતરે છે. મોરું ફેરવીને ચક્રવાતી પાણીમાં સ્નાન કરે છે ત્યારે એનો પતિ ચક્રવાત એના માથા પર જળનો અભિષેક કરે છે. આટલી માહિતી આપણે ગયા વિડિયો લેક્ચરમાં જોઈ છે, આટલા પંક્તિઓ જોઈ છે. હવે એની પંક્તિઓ આપણે જોવાના છીએ જે મેં બોર્ડ ઉપર લખી છે. તો મંદાગ્રતા છંદમાં પ્રથમ ચાર પંક્તિ. કાંઠે બેસી નજર કરતા આત્મ છાયા જણાયો, બીજાની ત્યાં પ્રતિકૃતિ બની એક દ્રષ્ટિ તણાયો, પૂરા અંગો નહી કઈ દિશે પ્રેમ તો તોય વાધે, જોતા જોતા મુખ અવરનું ગાઢ આશ્લેષ સાધે, પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી, સમય મૂલભ ભાન રહે નહીં, અવધિ અંકુશ સ્નેહ સહે નહીં, હાવારત્ય ધોતી ઉડી જતા થાય વૃક્ષ સરોસ, હાવારત્ય ધોતી ઉડી જતા થાય વૃક્ષો સરોસ, હવા સૂચવે છે પ્રદોષ, આકાશે જ્યાં હતી વિચરતી દેવતાઓ ત્યાંથી જાગ્યા પ્રેમી વિરળ સુખની મોહનિંદ્રા મહીથી. હવે આપણે સમજ પ્રાપ્ત કરીશું. કાંઠે કાંઠે એટલે કિનારો, બેસી નજર કરતા આત્મછાયા જણાયો, આત્મછાયા શબ્દ નવા શબ્દો આત્મછાયા પ્રતિબિંબ જણાયો, બીજાની ત્યાં પ્રતિકૃતિ શું કે શું છબી ભણી એક દ્રષ્ટિ તણાય, દ્રષ્ટિ એટલે નજર, પૂરા અંગો નહીં કઈ દિશે પ્રેમ તો તોય વાધે, જોતા જોતા મુખ અવરનું બીજાનું ગહન આશ્લેષ સાધે, આશ્લેષ આલિંગન
लेव आलिंगन जो आचार पंक्तियो काटे बेदी नजर करता आत्मछाया जणायो बेव चक्रवात पंखी काठे बेसे छे कोना काठे बेसे छे सरोवर ना काठे बेसे छे अने बेव जणा एक प्रतिबिंब જોઈ રહ્યા છે પાણીની અંદર બીજા નીત્યા પ્રતિકૃતિ પણ એક દ્રષ્ટિ તણાય એક બીજાની છબીઓ પાણીની અંદર જુએ છે ચક્રવાક ચક્રવાકીની છબી પાણીમાં જુએ છે ચક્રવાકી ચક્રવાકનું પ્રતિબિંબ પાણીમાં જુએ છે એક બીજાનું પ્રતિબિંબ પાણીમાં જુએ છે પૂરા અંગો નહીં કહી દીસે પૂરા અંગ દેખાતા નથી નહીં દેખાય પૂરા અંગ કિનારા પર બેસે પણ પૂરા અંગ ન દેખાય અડધું અંગ જેવું દેખાય એટલે પૂરા અંગો નથી દેખાતા પ્રેમ તો તોય વાગે તેમ છતાં એમનો પ્રેમ વધે છે જોતા જોતા મુખ અવરનું એકબીજાનું મોઢું જોતા ગાઢ આશ્લેષ સાધે છે ત્યાર પછી એકબીજાનું મોઢું જોઈને એકબીજાને ગાઢ આલિંગનમાં લે છે ફરીથી આ ચાર પંક્તિઓ બેઉજના કાંઠે બેસીને બેસી છે ત્યારે એમનું પ્રતિબિંબ એમને પાણીમાં દેખાય છે એકબીજાની છબીઓ તરફ એમની નજર જાય છે પૂરા અંગો તો દેખાતા નથી તેમ છતાં એમનો પ્રેમ વધે છે જોતા જોતા મુખ અવરનું એકબીજાનું મુખ જોઈને પછી તેઓ ગાઢ આલિંગનમાં એકબીજાને ચક્રવાક અને ચક્રવાકી લે છે પ્રણયની પણ તૃપ્તિ થતી નથી પ્રણયની પણ તૃપ્તિ થતી નથી તૃપ્તિ એટલે સંતોષ તૃપ્તિ સંતોષ પ્રણયની તૃપ્તિ થતી નથી પ્રણયની અભિલાષ થતી નથી અભિલાષ અભિલાષ નો અર્થ શું થશે ઉત્કટ ઈચ્છા અભિલાષ ઉત્કટ ઈચ્છા પ્રણયની અભિલાષ જતી નથી સમયનું લવ લવ એટલે સહેજે લવ એટલે સહેજે પછી ભાન એટલે હોશ નિશ્ચિત સમય અંકુશ એટલે કાબુ સ્નેહ સહે નહીં આટલી ક્રીડાઓ કરી તેમ છતાં પ્રણયની તૃપ્તિ નથી થતી આટલી ક્રીડાઓ કરી આટલા તો એ બેઓ સાથે રહ્યા તેમ છતાં એમના પ્રણયથી એમને સંતોષ થતો નથી પ્રણયની અભિલાષ થતી નથી પ્રણયની ઉત્કટ ઈચ્છા એમની સંતોષાતી નથી પ્રણયની અભિલાષા એમના હૃદયમાંથી જતી નથી સમયનો લવ ભાન રહે નહીં એમ એકબીજાને તો રેવા ખોવાઈ ગયા છે એકબીજાને તો રેવા તલ્લીન છે કે એમને સમયનું સહેજ પણ ભાન રહેતું નથી અવધિ નિરંકુશ સ્નેહ સહે નહીં ખરેખર આ અવધિ જે નિશ્ચિત સમયમાં જે છે પ્રણય આ સમયના અંકુશને સહન કરી શકતો નથી પ્રણય આ સમયની મર્યાદાને સહન કરી શકતો નથી ફરીથી આ ચાર પંક્તિ પ્રણયથી એમને તૃપ્તિ થતી નથી પ્રણયથી આવા પ્રણયથી એમને એમને સંતોષ થતો નથી એમની ઉત્કટ પ્રણયની ઈચ્છા જે છે એ જતી નથી એવો એક જમે એવા ખોવાયેલા છે એકબીજામાં એવા તલ્લીન છે કે એમને સમયનું સહેજે ભાન રહેતો નથી અને સમય તો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે ખરેખર જે પ્રણય છે આ સમયની મર્યાદાને સ્નેહ સહન કરી શકતો નથી પછીની ચાર પંક્તિઓની સમજ
हावा रक्त द्युति रक्त द्युति ने सु कहसु लाल प्रकाश रक्त द्युति लाल प्रकाश उड़ी जता थाय मुक्षो सरोस सरोस जांका अनी अनी अर्थ थसे अनी ह काव्य अर्थ जांका हावा ठंडी मृदु ते कोमल हावा ठंडी मृदु वहनती सूचवे छे प्रदोष 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 संध्या नो समय आकाशे ज्या हति विचरती देवताओ तिहिति जात्या प्रेमी विरल विरल दुर्लभ सुखनी मोह निंद्रा महिति मोह निंद्रा मोह रूपी निंद्रा निंद्रा मोह रूपी निंद्रा अबे सु थाय छे तो के हावा रक्त द्युति उड़ी जता थाय वृक्ष लाला स्पर्तो रंग जतो रह्यो लाला स्पर्तो प्रकाश जतो रह्यो जेने कारणे वृक्षो झांखा थई गया संध्या थी कदी में आगळ वधी रही छे संध्या थी कदी में पूरी थई रही छे हवे रात धीरे धीरे गाढ़ अंधकार छावानो प्रकृति में फैलावानो शुरुआत करी छे त्यारे लाला स्पर्तो रंगो उड़ी जता वृक्षो झांखा थया हावा ठंडी मृदु वहनती सरस मजानो ठंडो मृदु एटले कोमल पवन वाई रह्यो छे अने को वहन एटले वहेवू वहन एटले वहेवू बराबर छे वहन एटले वहेवू सरस मजानो ठंडो मृदु कोमल पवन वही रह्यो छे ने पवन शु सूचवे छे पवन सूचवे छे के हवे संध्याकाळ थई चुकी छे संध्यानो समय थई गयो छे आकाशे ज्या हति विचरती देवताओ तेमिति आकाशमां जे देवताओ विचरण करी रह्या हता ए देवताओ पण हवे स्वस्थाने प्रयाण करी रह्या छे देवताओ जे आकाशमां विचरण करी रह्या हता ए देवताओ पण स्वस्थाने जवा करे छे जाग्या प्रेमी विरह विरह सुखनी मोहनिंद्रा महिति सुख रूपी मोहनिंद्रामां तेओ डूब्या हता सुखरूपी मोहनिंद्रामां तेओ डूब्या हता केवी सुखरूपी मोहनिंद्रामां डूब्या हता तो के प्रेमनी सुखरूपी मोहनिंद्रामां तेओ डूब्या हता ए सुखनी मोहनिंद्रामांथी तेओ जाग्या सफळा जाग्या अरे संध्या थई गई ने अमने एनु भान ज न रह्यु आ समय क्यां वीती गयो फरीथी एक वखत आ काव्य पंक्ति उपर नजर नाखीशुं तो कि काठे बेसीने देव पंखीओ પોતાના પ્રતિબિંબને પાણીમાં જુએ છે ત્યાર પછી એકબીજાની છબી તરફ એમની નજર જાય છે પાણીમાં પૂરા અંગો તો દેખાતા નથી તેમ છતાં પક્ષીઓ ચક્રવાકર ચક્રવાકીના ચક્રવાકર ચક્રવાકીના પ્રેમમાં વૃદ્ધિ થાય છે એકબીજાનો મોહ જુએ છે અને પછી ગાઢ આલિંગન એકબીજાને આપે છે તેમ છતાં પ્રણયની તૃપ્તિ થતી નથી આવા પ્રણયથી એમને સંતોષ થતો નથી અને પ્રણયની અભિલાષા જતી નથી પ્રણયની ઈચ્છા ઉત્કટ ઈચ્છા એમને પૂરી થતી નથી બેઉને સમયનો સહેજ પણ ભાન રહેતો નથી અને આ પ્રણય સમયના અંકુશને સ્નેહ સમયના અંકુશને સહન કરતો નથી ત્યાર પછી જોયું તો લાલા સ્પર્તો પ્રકાશ ધીમે ધીમે ઉડી ગયો અને વૃક્ષો ઝાંખા થઈ ગયા હાવા ઠંડી મૃદુ વહનથી અને સરસ મજાનો ઠંડો મીઠો પવન વાઈ રહ્યો છે સરસ મજાનો ઠંડો મીઠો પવન વાવાથી જાણે સંધ્યાકાળ આ ઠંડો પવન સૂચવી રહ્યો છે કે સંધ્યાકાળ થઈ ગયો છે
આકાશે જ્યાં ભતિ વિચરતી આકાશમાં જે દેવતાઓ વિચરણ કરી રહ્યા હતા એ દેવતાઓ પણ સ્વસ્થાને જવા માટે હવે પ્રયાણ કરે છે આ બધી ઘટના જોઈને આ બધી ઘટના જોઈને આ બધા વાતાવરણમાં જે પરિવર્તન આવ્યું એ બધું જોઈને આ જે પ્રેમી યુગલ છે આ ચક્રવાત અને ચક્રવાકી છે એ સુખની મોહનિદ્રામાંથી સફાળા એમ જાગ્યા કે અરે હવે સંધ્યાકાળ થઈ અને સંધ્યાકાળ થઈ એટલે શું થશે કે સંધ્યાકાળ થઈ એટલે બેઉને વિયોગ સહન કરવાનો છે બેઉને જુદાઈ સહન કરવાની છે આ સરસ મજાની આપણે પંક્તિઓ જોઈ પંક્તિઓની સમજ પ્રાપ્ત કરી આ પંક્તિઓમાં જે નવા શબ્દો હતા પંક્તિઓમાં જે સમાનાર્થી હતા જે શબ્દાર્થ હતા એની પણ આપણે સમજ પ્રાપ્ત કરી હવે આગળની પંક્તિઓ આગળની કથા માટે આપણે આવતા વિડિયો લેક્ચરમાં ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો